નમસ્તે મિત્રો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણી વિડીયોમાં જોવાના છીએ બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા તારીખ સાત દસ બે હજાર બાવીસ એટલે કે આજનું પેપર છે વાર શુક્રવાર છે કુલ ગુણ ગુણસો છે અને બે વાગ્યાથી પાંચ વાગ્યા સુધીનું પેપર છે અને પ્રથમ વાર્ષિક પરીક્ષા બે હજાર બાવીસ ધોરણ બાર છે અને વિષય સમાજશાસ્ત્ર છે તો મિત્રો દરેક જિલ્લાની અંદર એસવીએસ એટલે કે શાળા વિકાસ સંકુલ જે છે એ અલગ અલગ પેપર નીકળતા હોય છે અને અલગ અલગ તારીખે અલગ અલગ વિષયના પેપર નીકળે છે તો આજે આ બનાસકાંઠાનું પેપર નીકળ્યું છે સમાજશાસ્ત્રનું ધોરણ બારનું જે તમારા સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ કે જે તમારી પ્રથમ પરીક્ષામાં મદદરૂપ થશે તો આની આપણે જે વિભાગ એ છે એ આપણે સોલ્યુશન જોવાના છીએ બાકીનું નેક્સ્ટમાં જોઈશું તો વિડીયો પૂરેપૂરો જોજો શરૂઆત કરીએ વિડીયોની જોઈએ તમારા સમક્ષ વિભાગ એ છે કે જોઈએ શું કીધું છે વિભાગે કે નીચેના આપેલા પ્રશ્નો વિકલ્પમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખવાનો પ્રત્યેકનો એ ગુણ છે કે ભારતમાં બે હજાર અગિયારની વસતી ગણતરી મુજબ સૌથી વધુ લિંગ પ્રમાણ કયા રાજ્યમાં છે ઉત્તર પ્રદેશ ગુજરાત કેરળ ક્યાં આંધ્રપ્રદેશ તો જવાબ આવશે કેરાળા ઓપ્શન સી જવાબ સાચો આવશે બીજું ભારતનું રેલવે નેટવર્ક કેટલા કિલોમીટર છે તો એની અંદર જવાબ આવશે મિત્રો એક લાખ પંદર હજાર કિલોમીટર ઓપ્શન એ જવાબ સાચો બનશે ત્યારબાદ લોક સંસ્કૃતિ ત્યારબાદ જોઈએ શું કહે છે કે લોક સંસ્કૃતિ એ કેવું સર્જન છે લોક સંસ્કૃતિ એ કેવું સર્જન છે તો વ્યક્તિગત સહિયારું કુદરતનું કે પ્રાદેશિક તે જવાબ આવશે ઓપ્શન બી સહિયારું આવશે આગળ ભારતના બંધારણની કલમ ભારતના બંધારણી કલમ વ્યક્તિને પોતાનો ધર્મ સ્વતંત્ર રીતે પાળવાની છૂટ આપે છે એમાં પચીસ ત્રણસો ચાલીસ પંદર કે ત્રણસો બત્રીસ તો ભારતના બંધારણી કલમ પચીસ એ પચીસ એ છે એ આવશે એટલે કે પચીસ આવશે બરાબર છે ત્યારબાદ જોઈએ ભારતની આદિ આદિમ જાતિની વસ્તીનું વર્ગીકરણ કોણે આપ્યું છે મજબૂદાર ડૉક્ટર બ્રિજરાજ ચૌહાણ મેલિનવસ્કી ડૉક્ટર વેરિયસ વેલિવ તો જવાબ આવશે ઓપ્શન બી ડૉક્ટર બીજરાજ ચૌહાણ છઠ્ઠો વિશ્વમાં સૌથી વધુ આદિવાસી વસ્તી ધરાવતો દેશ કયો છે અમેરિકા યુરોપ આફ્રિકા કે ભારત તો જવાબ આવશે ઓપ્શન સી આફ્રિકા આવશે આફ્રિકા પ્રથમ ક્રમે આવશે જ્યારે બીજા ક્રમે આવશે આપણો દેશ ભારત બીજો ક્રમે આવશે ભારત બીજો આવશે તો પ્રથમ કોણ આવશે આફ્રિકા જોઈએ આગળ સાયકલ સહાય યોજનાનો લાભ કોને આપવામાં આવે છે છોકરાઓને છોકરીઓને કે પછી વિધવાઓને અપંગને તો એ આવશે છોકરીઓને આપવામાં આવે સાયકલ સહાય યોજના જે ધોરણ નવની અંદર છોકરીઓ ભણતી હોય છે એમને આપવામાં આવે છે ત્યાર જોઈએ પ્રશ્ન નંબર આઠમાં ચિરંજીવી યોજના કયા પ્રકારની યોજના છે શિક્ષણ આરોગ્ય અને પરિવાર કલ્યાણ આર્થિક કે સામાજિક ન્યાય અધિકારતા જવાબ આવશે ચિરંજીવી યોજના એ આરોગ્ય અને પરિવાર કલ્યાણ યોજના છે એટલે કે ઓપ્શન બી જવાબ આવશે ત્યારબાદ નંબર નવ પ્રશ્ન સંસ્કૃતિકરણ માટે શ્રીનિવાસે પ્રથમ કયો શબ્દ પ્રયોજ્યો હતો ઇસ્લામીકરણ ધાર્મિકીકરણ પશ્ચિમીકરણ કે બ્રાહ્મણીકરણ તો જવાબ આવશે ઓપ્શન ડી બ્રાહ્મણીકરણ ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર દસ સામાજિક પરિવર્તન એટલે શું રસના તંત્રમાં ફેરફાર ખોરાકમાં ફેરફાર ફેશનમાં ફેરફાર કે એક પણ નહીં તો જવાબ આવશે રસના તંત્રમાં ફેરફાર એટલે ઓપ્શન એ જવાબ આવશે જોઈએ વિભાગ બી જો વિભાગ બીની અંદર શું છે કે નીચેના પ્રશ્ન ઉત્તર એક એક વાક્યમાં પણ પ્રત્યેકનો એક ગુણ છે કે ભારતમાં કેટલીય ભાષાઓ બંધારણીય દરજ્જો ધરાવે છે તો બાવીસ આવશે કેટલી આવશે બાવીસ આવશે ત્યારબાદ બે હજાર એકની વસ્તી ગણતરી મુજબ પ્રમાણે ગુજરાતનું સરેરાશ લિંગ પ્રમાણ કેટલું છે તો એ આવશે નવસો ને ઓગણીસ ત્યારબાદ લોક સંસ્કૃતિ એટલે શું તમે વ્યાખ્યા જોઈ લેજો નંબર ચાર આગળ પ્રશ્ન શીખ ધર્મમાં પાંચ કયા કયા છે પાંચ ક કોને કોને કહે છે તો મિત્રો પાંચ ક કોને કહેવાય તો જોઈએ આપણે પહેલો આવશે કેશ કયો આવશે કેશ બીજો આવશે કંદો કેશ કંદો કડુ કેશ કંધો કડુ કચ્છ કચ્છ અને પાંચમો આવશે ત્રિપાલ કયો આવશે ત્રિપાલ આ પાંચ આવશે ત્યારબાદ જોઈએ આગળ પ્રશ્ન કે જાદુના પ્રકાર કેટલા છે તો બે પ્રકાર છે કયા કયા તો કાળો જાદુ અને સફેદ જાદુ બે પ્રકાર છે ત્યારબાદ જોઈએ આગળ પ્રશ્ન કે ભારતમાં અનુસૂચિત જ્ઞાતિમાં સૌથી મોટી સંખ્યા ધરાવતી જ્ઞાતિ કઈ છે શું પ્રશ્ન તો શું આવશે ચમાર જાતિ આવશે કઈ આવશે ચમાર ચમાર બરાબર છે ત્યારબાદ આગળ જોયો પ્રશ્ન લિંક પ્રમાણે એટલે શું એ તમે જોઈ લેજો ત્યારબાદ આગળ પ્રશ્ન કે સેવાનું પૂરું નામ શું છે સેવાનું તો ત્યાં આગળ આવશે સેલ્ફ શું આવશે સેલ્ફ એમ્પ્લોઇડ સેન્ડ એમ્પ્લોઈડ વિમેન્સ એસોસિએશન એસોસિએશન બરાબર છે તો એ પ્રમાણે આવશે ત્યારબાદ આગળ જોઈએ કે સ્લેડ એવી છે આપણી સામાજિક પરિવર્તન વ્યાખ્યા તમે જોઈ લેજો વ્યાખ્યા અભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે તો ચિત્રકલા કઈ હશે ચિત્રકલા આવશે ત્યારબાદ ભાષા આવી શકે નૃત્ય કલા આવી શકે કંઈ નૃત્ય કલા આવી શકે જ્ઞાન આવી શકે આ બધું આવશે ત્યારબાદ આગળ જોઈએ વિભાગ સી જોઈએ તો એની અંદર કે નીચે આપેલા પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર લખવાના છે પ્રત્યેકના બે ગુણ છે કે ભારતમાં અપાતા રમતગમતના એવોર્ડ કયા કયા છે તો ઘણા બધા છે બરાબર છે દ્રોણચાર્ય બધા ઘણા બધા એવોર્ડ છે તમે જોઈ લેજો ભારતમાં વિકાસમાં અવરોધક સમાચારો નામ આપવાના છે ખ્રિસ્તી ધર્મના મુખ્ય ત્રણ સિદ્ધાંત આપવાના છે આદિવાસીઓના સુપ્રસિદ્ધ ચિત્રો જણાવવાના છે ટોમેમવાદ એટલે શું ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો કયા કયા છે તે જણાવવાના છે મહિલા શસ્તીકરણના સંદર્ભમાં સ્વામી વિવેકાનના વિચારો લખવા છે અથવા તો મહિલા શશસ્તિકરણના સંદર્ભમાં ગાંધીએ શું કહ્યું હતું સામાજિક પરિવર્તનના લક્ષણો ઉદારીકરણ એટલે શું વિનોબા ભાવે આપેલ રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા છે આ બધા પ્રશ્નો તમારે લખવાના છે તેવા જોઈએ પ્રભાવી જ્ઞા જ્ઞાતિ માપદંડો કયા કયા છે અને વિભાગડી જોઈએ નીચેના મુદ્દાશ પ્રશ્નો કે કઈ નાગરિક ફરજોના પાલનથી રાષ્ટ્રીય એકતા મજબૂત બને છે ભારત ભારતનું સાંસ્કૃતિક ધ્યે વૈવિધ્ય જણાવવાનું છે જૈન સમુદાયની સમજૂતી આપવાની છે અથવા તો શીખ સમુદાયની સમજૂતી આપવાની છે અનુસૂચિત જાતની જાતિની બંધારણીય જોગવાઈઓ જણાવવાની છે ભારતીય સંસ્કૃતિનું પ્રશિષ્ટ સ્વરૂપ જણાવ સમજાવવાનું છે સ્ત્રીઓને રક્ષણ પૂરું પાડતા મુખ્ય કાનૂનો વિશે વિશે નોંધ લખવાની છે અથવા તો સ્ત્રીઓના બંધારણીય અધિકારો જણાવવાના છે ગુજરાતમાં મહિલાઓ માટેની આરોગ્યલક્ષી યોજનાઓ જણાવવાની છે ઉદારીકારણના લાભો જણાવો ગુજરાતમાં અન્ય પછાત વર્ગો વિશે નોટ લખવાની છે સંસ્કૃતિના સંસ્કૃતિકરણના ખ્યાલની મર્યાદાઓ જણાવો પશ્ચિમીકરણના પાછો જણો અથવા તો હિન્દુ સમુદાય વિશે નોંધ લખવાની છે વિભાગ ઈ આપે છે કે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખવાના પાંચ પ્રશ્નો છે દરેકના પાંચ ગુણ છે રાષ્ટ્રીય એકતાનો અર્થ સમજાવી તેના સહાયક પરિબળ તરીકે ભૌગોલિક પરિબળ અને ભારતના બંધારણ વિશે સમજાવવાનું છે ભારતીય સંસ્કૃતિનો અર્થ વ્યાખ્યાને લક્ષણો આપવાના છે અથવા તો ગ્રામ સમુદાયના અર્થને લક્ષણને સમજાવવાનું છે ભારતની આદિમ જાતિઓનું વર્ગીકરણ કરવાનું છે મહિલા સંસ્કૃતિની વ્યાખ્યા આપી તેનું મહત્વ સમજાવવાનું છે સંસ્કૃતિકરણની પ્રક્રિયાના પાછો ટૂંકમાં સમજાવવાનું છે અથવા તો આદિવાસી વિકાસ કાર્યક્રમની ટુંબમાં સમજૂતી આપવાની છે તો આજથી આપણે પેપર છે પૂરું કરીએ છીએ વિડીયો ગમે તો લાઇક કોમેન્ટ શેર જરૂર કરજો ચેનલ સબસ્ક્રાઈબ ન કરે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરોબર છે તો જય હિન્દ જય ભારત